નમસ્તે બાળ મિત્રો, ધોરણ 4 વિષય ગણિત ગમત. વિદ્યાર્થી મિત્રો, ગણિત ગમત નું પ્રકરણ 4 ટીક 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 આપણે જોતા હતા, તો આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 40 પર આવ્યા હતા. તો બાળ મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 40 થી આગળ વધીએ. આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. શું કહે છે કે આ પ્રવૃત્તિ છે એ કેટલી મિનિટનો સમય લેશે અનુમાન કરો અને ઘરે જઈને એને ચકાસો. 1 લિટર દૂધ ગરમ કરવું. હવે વિદ્યાર્થી મિત્રો, 1 લિટર દૂધ ગરમ કરવા માટે કેટલી મિનિટનો સમય લાગે? તો એમાં લખો 5 મિનિટ. આપણે અંદાજ લગાવીને એટલે કે અનુમાન લગાવીને લખવાનું છે. ત્યાર પછી ડોલ ભરવી. હવે વિદ્યાર્થી મિત્રો, ડોલ ભરાતા કેટલો સમય લાગે? તો એમાં લખો 3 મિનિટ. અને ત્યાર પછીની પ્રવૃત્તિ છે તમારો રૂમ વાળવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રૂમ છે એ આપણે સરસ મજાનો સાફ સફાઈ કરી અને વાળીએ તો કેટલી મિનિટનો સમય લાગે? 4 મિનિટ. લખો એમાં 4 મિનિટ. સરસ, ચાલો લખાઈ ગયું હશે. ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ સમય. 1 મિનિટમાં તમે કેટલી વખત એ પ્રવૃત્તિ કરી શકો? ચપટી વગાડવાની. તો એમાં લખો 70, કારણ કે 1 મિનિટમાં આપણે 70 ચપટી વગાડી શકીએ. ત્યાર પછી દોરડા કૂદો. તો 1 મિનિટમાં આપણે 65 દોરડા કૂદી શકીએ. આપણે પણ અનુમાન લગાવીને અંદાજ લગાવીને જ લખવાનું છે. ત્યાર પછી ઉપર નીચે કૂદો. તો એ આપણે કેટલી વખત કૂદી શકીએ? 100 વખત. ને ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, જાતે લખવાનું છે આપણે. એમાં લખો તાળી પાડો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1 મિનિટમાં કેટલી તાળી પાડી શકીએ? સરસ, તો એમાં લખો 120. હજુ વધુ આવી મનોરંજક પ્રવૃત્તિ નોંધો. અહીં તમારા માટે બીજા પડકારો છે. તેમનો લાંબો સમય તમે કેટલો લાંબો સમય તમે અટક્યા વગર બોલો. હવે કેટલો લાંબો સમય આપણે અટક્યા વગર જ બોલી શકીએ, એટલે કે આપણે બોલતા હોય ત્યારે આપણે અટકવાનું નથી. તો એમાં લખો 20 સેકન્ડ. 20 સેકન્ડ થી વધારે આપણે અટક્યા વગર બોલી શકીએ નહીં, એટલે કે એક ધાર આપણે ક્યાંય પણ સ્ટોપ થયા વગર જ બોલવાનું છે. તો આપણે કેટલો સમય બોલી શકીએ? 20 સેકન્ડ. ત્યાર પછી એક પગે ઉભા રહો. હવે એક પગે આપણે કેટલો સમય ઉભા રહી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે 2 મિનિટ, 2 થી 3 મિનિટ જેટલો આપણે એક પગ ઉપર ઉભા રહી શકીએ. તો એમાં લખો 2 મિનિટ. ત્યાર પછી કીધું છે અટક્યા વગર આ ગાઈ શકો. તો 5 સેકન્ડ. એમાં લખો કે અટક્યા વગર આપણે આ એવી રીતે ગાઈ શકીએ. તો કેટલો સમય આવે? 5 સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, તમારે સારા અક્ષરે હું જે રીતે કહું એ રીતે સાથે સાથે પેન્સિલથી જવાબ પાઠ્યપુસ્તકમાં લખતા જવાના છે. સરસ, ચાલો 5 સેકન્ડ લખાઈ ગયું હશે. ત્યાર પછી આપણે જોઈએ તમને કેટલો સમય લાગશે 50 મીટર દોડવાની સ્પર્ધામાં. હવે 50 મીટર દોડવાની સ્પર્ધામાં આપણે કેટલો સમય લાગે વિદ્યાર્થી મિત્રો? તો એમાં લખો 30 મિનિટ. આ બધા જવાબ આપણે અનુમાન લગાવીને એટલે કે અંદાજ લગાવીને આપવાના છે. જમીન પરથી 50 કાકરા એટલે કે પથ્થર ભેગા કરવા. તો એમાં લખો 10 મિનિટ. ત્યાર પછી 1 થી 100 ગણતા. એમાં લખો 3 મિનિટ. 1 થી 100 અંક ગણવા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલો સમય આપણે વ્યવસ્થિત રીતે ગણીએ તો 3 મિનિટનો સમય લાગે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ નેક્સ્ટ પેજ પર જોઈએ, પેજ નંબર 41 પર. ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે ચાલો હવે આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. મિનિટ કાંટો 2 થી શરૂ થયો, ફરી પાછો 2 સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઘડિયાળને જોઈએ તો
મિનિટ કાંટો એટલે કે મોટો કાંટો મિનિટ કાંટો છે 12 ઉપરથી જ્યારે શરૂ થાય એટલે ફરી પાછો 12 ઉપર આવે તો કેટલી મિનિટ પૂરી થાય 60 મિનિટ પૂરી થાય એવી જ રીતે એ 2 થી શરૂઆત કરે 2 થી શરૂઆત કરી અને ફરી પાછો 2 ઉપર જ આવે તો કેટલી મિનિટ પૂરી થાય વિદ્યાર્થી મિત્રો તો પણ 60 મિનિટ જ થાય તો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાના જવાબમાં લખો 60 ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન કલાક કાંટાનો શું થશે શું કહે છે કે તો કલાક કાંટાનો શું થશે તે પણ ખસે છે તે એક અંકથી પછીના અંક સુધી જતા તેને કેટલો સમય લાગશે શું કહે છે કે કલાક કાંટાને એક અંક એટલે કે એક અંક ધારો કે હું એક અંક ધારું છું 5 એના પછીના અંક 5 પછી કયો અંક આવે તો કે 6 તો કે કલાક કાંટો એટલે કે નાનો કાંટો એને 5 પછી 6 ઉપર એટલે કે 5 થી 6 ઉપર જતા એને કેટલો સમય લાગશે તો કે કલાક કાંટો છે એટલે કે 1 કલાક 5 ઉપરથી 6 ઉપર જાય એટલે કે 1 કલાક 1 કલાક એટલે કે 60 મિનિટ તો વિદ્યાર્થી મિત્રો એના જવાબમાં લખો 1 કલાક કૌંસમાં લખો 60 મિનિટ સરસ ચાલો લખાઈ ગયું ત્યાર પછી તમારી આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી બનાવો વિદ્યાર્થી મિત્રો આપણે આજુબાજુ જોવા મળતી અને 1 કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિઓની યાદી આપણે બનાવી છે તો વિદ્યાર્થી મિત્રો 1 કલાકમાં પૂર્ણ થાય એવી પ્રવૃત્તિ તો પહેલી તો છે કે રસોઈ બનાવવી રસોઈ આપણે 1 કલાકમાં બનાવી નાખીએ છીએ તો એમાં લખો પહેલામાં રસોઈ બનાવવી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજામાં લખો હું માર્કેટ જવું એટલે કે આપણે માર્કેટમાં જઈએ તો પણ આપણે 1 કલાકમાં એ પ્રવૃત્તિ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી ત્રીજામાં લખો વિદ્યાર્થી મિત્રો કચરા પોતા કરવા અને ત્યાર પછી ચોથામાં લખો વાસણ સાફ કરવા ને પાંચમામાં લખો નાના બાળકોને સુવડાવવું નાનું બાળક હોય તો એને આપણે 30 મિનિટ કે 45 મિનિટમાં આપણે એને સુવડાવીએ તો એ સૂઈ જાય છે તો કે નાના બાળકને સુવડાવવાની પ્રવૃત્તિ છે એ પણ 1 કલાકમાં પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તમારે ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે શું કહે છે કે તમારે ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે તો વિદ્યાર્થી મિત્રો 1 કલાકથી વધારે કે 1 કલાકથી ઓછો તો વિદ્યાર્થી મિત્રો આપણે સાંજનું ભોજન બનાવવું હોય તો આપણે 1 કલાકથી ઓછો સમય લાગે તો એમાં 1 કલાકથી ઓછો છે એના ઉપર ખરાની નિશાની કરો પેન્સિલથી ત્યાર પછી તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે શું કહે છે કે તમારા પપ્પાને પૂછો કે મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે એટલી ઝડપથી રસોઈ પપ્પા બનાવી શકે છે ના વિદ્યાર્થી મિત્રો પપ્પાને રસોઈ બનાવતા આવડતી જ હોતી નથી જેને બધી રસોઈ બનાવતા આવડતી હોતી નથી અને જેથી કરી અને પપ્પા છે એ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકતા નથી તો એમાં લખો ના ના છે એના ઉપર ખરાની નિશાની કરો ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 1 કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય છે શું કહે છે કે રમત હોય રમત ઘણી બધી છે ક્રિકેટ છે વોલીબોલ છે ફૂટબોલ છે તો 1 કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય તો વિદ્યાર્થી મિત્રો એમાં લખો ગોળા ફેંકની રમત છે જેમાં બે ટીમ હોતી નથી એક જ ખેલાડી જેટલા ભાગ લીધો હોય છે એ વ્યક્તિ પોતે જ હોય છે એ પોતે ગોળા ફેંકવાની પ્રોસેસ કરે એટલે કે ગોળા ફેંકવાની પ્રવૃત્તિ કરે છે એટલે એમનો વારો પૂરો આવી રીતે જે વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હોય છે એટલા જ વિદ્યાર્થીઓ હોય છે એમાં બે ટીમ હોતી નથી એટલે કે પેલા આ ટીમનો વારો પછી બીજી ટીમનો વારો એવી રીતે આ ગેમમાં હોતું નથી એટલે આ રમત છે 1 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થઈ જાય છે તો લખાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો ગોળા ફેંકની રમત ત્યાર પછી આગળ ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થઈ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અંદાજ લગાવીએ તો ફૂટબોલની મેચ છે એ 2 કલાકમાં પૂર્ણ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો એની બાજુમાં લખો પેન્સિલથી 2 કલાક
સરસ, ચાલો લખાઈ ગયું હશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 41 સુધી મેં તમને જેટલા જવાબ લખવાના કીધા ખાલી જગ્યામાં, એમાં એ તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 41 સુધી જવાબ પૂર્ણ કરી દેવાના છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આજનો આપણો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધીશું.